ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. વડોદરાવાસીઓ રહેજો સાવધાન, વિશ્વામિત્રીમાં ફરી પૂરનું સંકટ છે. વિશ્વામિત્રીની સપાટી 21 ફૂટે પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે. ઉપરવાસમાં વરસાદથી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજવા સરોવરની સપાટી પણ 212.85 ફૂટ પર પહોંચી હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં વિશ્વામિત્રી નદી જે 3 ફૂટ થી ભયજનક સપાટીથી દૂર હોવાની જાણકારી મળી રહી છે. આ પહેલા પણ શું પરિસ્થિતિ વડોદરાની થઈ છે તે તમામ લોકોએ જોયું છે અને આજે પણ ખુદ વડોદરાની અંદર જેટલો વરસાદ થયો છે અને ઉપરવાસમાં જે વરસાદ થઈ રહ્યો છે તે પણ ચિંતાજનક છે. મેઘરાજાએ રવિવારે વડોદરાનો વારો ઉપાડી દીધો. ગણતરીની કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર ફરી ડૂબી ગયું. મેઘરાજાનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે. 3-4 દિવસથી આખા ગુજરાતને ધમરોળી રહ્યા છે ત્યારે રવિવારે મેહુલિયાએ વડોદરાનો વારો ઉપાડી દીધો. રવિવારે સવારથી જ વડોદરાનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની ગયું. કાળા ડિબાંગ વાદળો વરસું થઈ રહ્યા હતા. બપોર પડતા જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. હવે ગણતરીની કલાકોમાં જ 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સંસ્કારી નગરી સંકટમાં મુકાઈ ગઈ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ તો પાણીમાં એવા ડૂબી ગયા કે શોધ્યા પણ જડતા નથી. શહેરના 3થી વધુ ઘરનાળા બંધ કરવા પડ્યા હતા. સયાજીગંજ, અલકાપુરી, કાલાઘોડા બ્રિજ, રાવપુરા, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બજારોમાં દુકાનો સુધી પાણી ભરાતા વેપારીઓની ચિંતાઓ પણ વધી ગઈ હતી. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા. ભારે વરસાદથી આજવા સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલમાં આજવા સરોવરની સપાટી 212.67 ફૂટે પહોંચી. વરસાદના પગલે વિશ્વામિત્રી નદીના કાલાઘોડા બ્રિજનું જળસપાટીમાં પણ વધારો નોંધાયો. હાલમાં વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળસપાટી 7.52 ફૂટે પહોંચી. ત્યારે ફરી એકવાર વડોદરાવાસીઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વડોદરામાં વરસાદ બાદ અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી પડી. હાલ ગરનાળામાં ઘૂંટણથી પણ ઉપર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. વડોદરામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રણમુક્તેશ્વર મંદિર પાસેનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પ્રતાપનગર વિસ્તારની વિહાર કુંજ સોસાયટીમાં પાણી ભરાયા છે. સયાજીગંજના વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણીનો ભરાવો થયો છે. દત્તનગરમાં ઘૂંટણસમા પાણી વચ્ચેથી બાળકને તરાપા મારફતે લઈ જવાઈ રહ્યું છે. પ્રભાત 4 રસ્તાથી લઈ ઇન્દ્રપુરી MGVCL સબસ્ટેશન રોડ નજીક મકાનોમાં પાણી ભરાયા. રોડ નજીકના સોસાયટી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ. આ તરફ વાઘોડિયાથી સમાચાર. વાઘોડિયામાં પણ વરસાદે મચાવ્યો છે કહેર. સતત વરસાદ વચ્ચે રોપા ગામ જળબંબાકાર થઈ ગયું હતું. ગામમાં કમરસમા પાણી ભરાયા. પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગામ બેટમાં ફેરવાઈ ગયું. નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થયું. ચોમાસામાં વરસાદ દરમિયાન ગામની સ્થિતિ અવારનવાર દયનીય બની જાય છે. પંચમહાલથી લઈને વડોદરા અને અંબાજીથી લઈને અમરેલી સુધી મેઘરાજાનું દેવધનાધન. ખચોખચ ભરેલું પાણી, પાણી વચ્ચે ડૂબેલું બાઇક, જળતાંડવ જેવા દ્રશ્યો છે પંચમહાલના. આગાહી મુજબ જ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડતા પંચમહાલ પાણી પાણી થયું. કાલોલના ડેરોલ સ્ટેશન, ખંડેવાલ, નેસડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. હળવા ભારે વરસાદથી ઝાપટા સાથે પાણીના વહેણ વહેતા થયા. વરસાદી માહોલને લઈ રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળ્યું. કોતરોમાં પણ વરસાદી પાણીના વહેણ લાગ્યા. ડેરોલ સ્ટેશન, ખંડેવાલ થી નેસડાના માર્ગના ગરનાળામાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આ બાજુ 5 ઇંચથી વધુ વરસાદથી વડોદરાના હાલ બેહાલ થઈ ગયા છે. વડોદરામાં અવિરત વરસાદને કારણે શહેર પાણીમાં ડૂબી ગયું છે. અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે. ત્યારે લોકોએ આ વખતે પોતાના વાહનોને બચાવવા પુલ પર અત્યારથી જ પાર્ક કરી દીધા છે. પુલ પર કારનો ખડકલો થઈ ગયો છે. તો સતત વરસાદથી વડોદરામાં જે જગ્યાએ નવરાત્રિ થવાની છે તે ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા છે. ગરબા આયોજકોની મહેનત પર કુદરતે પાણી ફેરવ્યું. ગરબા ગ્રાઉન્ડ થયા પાણી પાણી. નવલખી મેદાન, VNF, ગરબા ગ્રાઉન્ડ પાણી અને કિચડથી ખદબદી રહ્યું છે. વડોદરાની નવરાત્રિ બજારની હાલત જુઓ. અહીં મેઘાએ એવી તબાહી મચાવી છે કે બજારમાં જુઓ તો ટેબલ ડૂબી ગયા છે. દુકાનોની બહાર પાર્ક કરેલી બાઇક પાણીમાં તરી રહી છે. બાઇકોની સીટ સુધી પાણી પહોંચી ગયું છે. લોકો ઘૂંટણસમા પાણીમાં ચાલી રહ્યા છે. બધું જ ડૂબી ગયું છે. વેપારી અને બહાર પડેલો સામાન પણ પલળી ગયો છે. જળ તબાહી જેવા લાગતા દ્રશ્યો છે અંબાજીના. અહીં બપોર પડતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ગણતરીની મિનિટોમાં તો વરસાદે અંબાજીની પથારી ફેરવી નાખી. જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદ ખાબકતા અંબાજીના નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા. રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા જાણે રોડ પર દરિયો વહેતો હોય તેવું લાગે છે.
અમુક રોડ પર તો નદી ગાંડી બની હોય તેમ પાણીના પ્રવાહના વાહનો તણાતા જોવા મળી રહ્યા છે. રોડ પર પાણીનું સામ્રાજ્ય જવાતા જળ કરફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો છે. ગીર ગઢડાના ગીર જંગલ અને તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ ગરમીના બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા. આ તરફ અમરેલીમાં પણ મિક્સ સવારી આવી પહોંચી. અમરેલીના બાબરા સહિત પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. ચરખા, ઊંટવડ, ખાખરિયા તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદથી રસ્તાઓ ઉપર વહેતા થયા વરસાદી પાણી. તો બોટાદમાં મેઘરાજાની સટાસટીથી ડેમો ઓવરફ્લો થયા. બોટાદનો લીંબાળી ડેમ ઓવરફ્લો થયો. ડેમના 6 દરવાજા 18 ફૂટ ખોલવા પડ્યા. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થઈ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. તો રવિવારે મધ્ય ગુજરાત અને બોટાદ પંથકમાં પણ વરસાદે બગડાટી બોલાવી અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ. રાજ્યમાં મેઘરાજાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જતા જતા વરસાદે જમાવટ કરી. રવિવારે તો જાણે મધ્ય ગુજરાતનો વારો પાડી દીધો. વડોદરા બાદ ખેડામાં પણ બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ ખાબક્યો. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું. નડિયાદ, માતર, વસો, ખેડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાયા. નડિયાદ શહેરમાં વહેલી સવારથી વરસાદે સપાટો બોલાવ્યો. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. એક કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વધુ વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા. ડાંગર અને શાકભાજીના પાકને પહોંચી શકે છે નુકસાન. તો બોટાદના બરવાળા બાદ બોટાદ શહેરમાં પણ વરસાદ. બોટાદ શહેરના ભાવનગર રોડ, પાળિયાદ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં મોટાભાગમાં વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદથી ખેડૂતોના ઉભા પાકમાં થઈ શકે છે નુકસાન. તો બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. કપાસ, તલ, જુવાર સહિતના પાકોમાં મસમોટી નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ. તો બરવાળા શહેરમાં રહેણાંક મકાન પર અને પાર્કિંગના ગેટ પર વીજળી પડી. બરવાળા શહેરના ધોલેરિયાપરા વિસ્તારમાં 3 માળના રહેણાંક મકાનના ઉપરના છત પાસેના ભાગ પર તેમજ ઘરના એન્ટ્રી ગેટ પર વીજળી પડતા વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો. વીજળી પડતા આસપાસમાં રહેતા અનેક લોકોને વીજ કરંટ જેવો અહેસાસ થયો. નર્મદા ડેમ ગમે ત્યારે છલકાશે. ડેમ છલકાવાથી માત્ર 9 સેન્ટીમીટર બાકી. ડેમની સપાટી 138.59 મીટર પર પહોંચી. મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે. નર્મદા ડેમની સપાટીમાં 8 કલાકમાં 9 સેન્ટીમીટરનો વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 138.55 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ છલકાવાથી માત્ર 13 સેન્ટીમીટર બાકી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર 13 સેન્ટીમીટર બાકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 92,648 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે નર્મદાની નદીમાં કુલ 60,537 ક્યુસેક પાણીની જ આવક છે. નર્મદા ડેમનો 1 દરવાજો 1.25 મીટર ખોલવામાં આવ્યો છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ પર છે. હવે ગમે ત્યારે નર્મદા ડેમની 138.68 મીટરની સપાટીથી ભરી નર્મદાના નીરના વધામણા લેવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક વધી. તો બોટાદનો ભીમડાદ ડેમ ઓવરફ્લો થવાના આરે હોવાથી ઢોલ વગાડી જાહેરાત કરાઈ. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો. કડાણા ડેમના 6 ગેટ 3 ફૂટ સુધી ખોલાયા. ડેમમાં 50,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં જોડાઈ રહ્યું છે. કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે. હાલમાં કડાણા ડેમ ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે. સારા વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. તો ઢોલ વગાડવાનું કારણ ખુશી અને અપીલ બંને છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી બોટાદના ભીમડાદ ડેમ ઓવરફ્લો થવાના આરે છે. ડેમની જળસપાટી વધતા ભીમડાદ ગામમાં પરંપરાગત રીતે ઢોલ વગાડી લોકોને સતર્ક કરાયા. ગામમાં ઢોલ વગાડી લોકોને ડેમ નજીક અને નદીના પટમાં ન જવા અપીલ કરાય. કોઈ ગ્રામજન નદીના પટમાં જશે તો ગુનો ગણાશે તેવી પણ જાહેરાત કરાઈ છે. તરફ ઉત્તર ગુજરાતથી વરસાદને લઈને સમાચાર. અંબાજીમાં ફરી ધોધમાર વરસાદ. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો. અંબાજીની બજારોમાં પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો બસના ટાયર ડૂબી જાય તેટલું પાણી જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં જાણે પૂર આવી ગયું હોય અંબાજીમાં તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જવાને કારણે, પાણી ભરાઈ જવાને કારણે લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે સાંજ પછી પણ જે વરસાદ યથાવત રહ્યો છે તેને અંબાજીને પાણી પાણી કરી દીધું છે. સામાન્ય રીતે અહીંયા લોકોનો મેળો ભરાતો હોય છે, પરંતુ આ દ્રશ્યોથી પાણીનો મેળો ભરાયો હોય તેવા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરથી સમાચાર. નદીના પ્રવાહમાં ફસાયો યુવક. વાસલ નદીમાં પ્રવાહમાં ફસાયો યુવક. અચાનક નદીમાં પાણી આવી જતા ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું. 2.5 કલાકની જહેમત બાદ યુવકને બચાવવામાં સફળતા મળી હતી. સ્થાનિકોએ આ યુવકને અંતે બચાવી લીધો. તો જેતપુરમાં ભાદર 1 ડેમના ગેટ ખોલાતા ભાદર નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાદર નદીમાં પૂર આવતા એક યુવક પાણીમાં ફસાયો.
દરગાહ નજીક બેઠેલો યુવક ફસાતા સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરી. નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ નદી કાંઠે પહોંચ્યા હતા. જેતપુર મામલતદાર અને રેસ્ક્યુ ટીમ પણ ભાદર નદીએ પહોંચી છે. બોટ અને દોરડાની મદદથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. અમરેલી પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ બરાબર જામ્યો છે. વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દ્રશ્યો આપ જુઓ, ગામની વચ્ચોવચ્ચ નદી વહી રહી છે. અરજણસુક, નાજાપુર, સૂર્યપ્રતાપગઢ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. નાજાપુર ગામની મધ્યમાંથી પસાર થતી સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે. સૂર્યપ્રતાપગઢ ગામે ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે. સૌરાષ્ટ્રની અંદર પરિસ્થિતિ એ છે કે અનેક વિસ્તારોમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન ફક્ત અમરેલીના આટલા વિસ્તાર પરંતુ અમરેલીના રાજુલામાં પણ ધોધમાર વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ડુંગરપરડા, સાજણવાવ, માંડલ, કુંભારિયા, રાજપરડા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ તરફ અમરેલીના ખાંભાગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો છે વરસાદ. ખાંભાના ગીધરડી, ભાણિયા, ધાવડિયા, પીપળાવમાં વરસાદી માહોલ જામ્યો. તાતણિયા નજીકના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે. પીપળાવ ગામની શેરીઓમાં સતત વરસાદથી પાણી વહેતા થયા. ખેતીના પાકને સંભવિત નુકસાનની ભીતિ, ખેડૂતો ચિંતિત. અમરેલીના વધુ એક વિસ્તાર ખાંભા ખીર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ. ખાંભા શહેરમાં વરસાદથી શેરીઓમાં વરસાદી પાણીના વહેણ. નાનુડી, ઉમરિયા, પીપળવા, દાઢિયાળી સહિતના ગામોમાં વરસાદ. ખાંભા શહેરના મિતિયાળા રોડ પર વરસાદી પાણી વહેતા થયા. તૈયાર પાક પર વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કારણ કે પહેલા જ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં થયું, જ્યાં ખેડૂતોને નુકસાની વેઠવી પડી. હવે પાછોતરો વરસાદ પણ હેરાન કરતો ખેડૂતોને જોવા મળી રહ્યો છે. ગીર જંગલ અને ગીર ગઢડામાં ભારે વરસાદના સમાચાર. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. કોડીનારના ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ. ભારે વરસાદથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતો ચિંતામાં જીવી રહ્યા છે કે પાકને નુકસાન ન થઈ જાય. લણણીના સમય પહેલા આ પરિસ્થિતિ જ્યારે થઈ છે ત્યારે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ન થાય પાકને તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ગઢડા તાલુકાના ભીમડાદ ગામનો મનહર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના વિસ્તારમાં સતત વરસાદથી પાણીની આવક થઈ રહી છે. ભીમડાદ, મેઘવડિયા, ગુંદાળા, ગોરડકા, નિંગાળા ગામને એલર્ટ કરાયા છે. ડેમ ઓવરફ્લો થતા કેરી નદીમાં પાણી વહેતું થયું છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા વહીવટીતંત્રએ સૂચના આપી છે. ગામમાં ઢોલ વગાડી લોકોને નદીમાં અવરજવર ન કરવા જાહેરાત કરાઈ છે. ઉત્તર ગુજરાતથી પણ સમાચાર. અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. ભીલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભીલોડા, લીલચા, ખલવાડ, માંકરોડા, ભવનાથમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભીલોડા સ્ટેટ બેંક વિસ્તારમાં પાણી ભરાયા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. પાછોતરા વરસાદથી ખેતીને પણ નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે. બોટાદ ગઢડા શહેરનો પવિત્ર રમાઘાટ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદથી ઘીલો નદી બે કાંઠે વહેતી થઈ. રમાઘાટમાં 1 ફૂટ ઉપરથી વહી રહ્યું છે પાણી. ભાવનગરમાં ભારે વરસાદથી જિલ્લાના 9 મુખ્ય જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ. શેત્રુંજી ડેમમાં 8,170 ક્યુસેક પાણીની આવક થઈ. શેત્રુંજી ડેમની સપાટી 33 ફૂટ 1 ઇંચ પહોંચી છે. શેત્રુંજી ડેમની ઓવરફ્લો સપાટી છે 34 ફૂટ. ઉપરવાસમાં પડેલ સારા વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ. જિલ્લામાં સતત 4થા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. જિલ્લાના મહુવા, ઉમરાળા, વલભીપુર, પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો. ત્યારે શહેરીજનોને પાણીની સમસ્યાથી મુક્તિ મળી. શેત્રુંજી ડેમને ઓવરફ્લો થવા માત્ર 11 ઇંચનું અંતર બાકી છે. તો આ વખતે નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન. અંબાલાલની ગાજવીજ સાથેની આગાહી. જોકે 9 દિવસ નહીં પડે વરસાદ તેવું હવામાન વિભાગ કહે છે. નવલા નોરતાને બસ હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે ગુજરાતમાં પણ લગભગ મોટાભાગના સ્થળોએ નવરાત્રીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે. તેવામાં ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા. 9 દિવસ વરસાદ નહીં પડે, જ્યારે શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ થઈ શકે. પરંતુ નવરાત્રી પહેલા મેઘરાજા વિઘ્ન બન્યા છે. અમદાવાદમાં વરસી રહેલા વરસાદથી જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે, જેને લઈ મેદાનમાંથી પાણી અને કાદવ કાઢવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે ખેલૈયાઓએ અમદાવાદ વચ્ચે ગરબાનો તોડ કાઢી લીધો છે. સુરતમાં વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. પ્રી નવરાત્રીમાં વરસતા વરસાદ વચ્ચે ટ્રેડિશનલ પહેરવેશમાં લોકો ગરબે રમ્યા. નવરાત્રી પહેલા જ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. 2 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદથી ગ્રાઉન્ડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગ્રાઉન્ડ નદી બની ગયું છે. જીએમડીસીનું આખું ગ્રાઉન્ડ છલોછલ પાણીથી ભરાયેલું છે. હાલ પાણી ઉલેચવા પંપ ગ્રાઉન્ડ પર લગાવાયા છે. જ્યાં પાણી છે ત્યાં જીસીબી મશીનથી કપચી નાખે છે, પરંતુ પાણી નીકળવાનો કોઈ રસ્તો નથી. જો કપચી હશે તો નવરાત્રીમાં ખેલૈયાઓના પગ છોલાઈ શકે છે.
બીજી તરફ હવામાન વિભાગે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આપ્યા. નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીવત હોવાનો દાવો કર્યો. નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે. બીજી તરફ આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. આ તરફ આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રીની શરૂઆતના દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી. નવરાત્રીના મધ્ય દિવસોમાં પણ તડકો પડશે. નવરાત્રીની શરૂઆતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. ભારે વરસાદ બાદ સુરેન્દ્રનગર પંથકના કોઝવે ધોવા કપડવંજમાં જેસીબી ફસાયું. સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદથી નદીઓ ગાંડી તૂર બની છે, ત્યારે સુરેન્દ્રનગરના ગામડાઓમાં નદીઓના પૂર આવતા કોઝવે ધોવાયા. આ તસવીર છે લીંબડીના રાણાગઢ મૂળ બાવળાની. અહીં આવેલ કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા. રાણાગઢ મૂળ બાવળા વચ્ચે આવેલ કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળતા 5 થી વધુ ગામના લોકોને હાલાકી પડી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવ નદીના પાણી છેક લીંબડી પંથકમાં પહોંચ્યા. દર વર્ષે કોઝવે પર પાણી ફરી વળતા હોવા છતાં તંત્ર દ્વારા પુલ બનાવવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના વસ્તરી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતા હાલાકી પડી. મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર પાણી ભરાયેલું હોવા છતાં જીવના જોખમે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે. ભારે વરસાદને પગલે મુઘાઓ નદીનું પાણી ડાયવર્ઝન રસ્તા પર ફરી વળ્યું. દર વર્ષે ચોમાસામાં ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતું હોવાથી તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો કપડવંજના રાજપુર ગામે વાત્રક નદીમાં તોતિંગ જેસીબી ફસાયું. તોફાની નદીના વહેણમાં જેસીબી ચાલકે હોશિયારી મારી અને નદીમાંથી પસાર થવા જતાં અધવચ્ચે જ જેસીબી ફસાઈ ગયું, જેથી ચાલકનો જીવ અધ્ધર થઈ ગયો. અચાનક પાણીનો પ્રવાહ વધતા જેસીબી હાલક ઢોલક થવા લાગે છે. જેસીબી ચાલક કલાકો સુધી પાણી વચ્ચે ફસાયો. સ્થાનિકો દ્વારા જેસીબી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ. મેઘરાજાની છેલ્લી ઇનિંગની મહેરથી સુરેન્દ્રનગરના ખેતરોમાં મચ્યો કહેર. છેલ્લા 3 દિવસમાં સુરેન્દ્રનગરમાં પડેલા વરસાદે તારાજી સર્જી. ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજિત 5.86 લાખ હેક્ટર જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરાયું, પરંતુ જન્માષ્ટમી સમયે પડેલા વરસાદથી મોટું નુકસાન થયું. ત્યારબાદ સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરાય, પરંતુ હજુ સુધી સર્વેની કામગીરી થઈ નથી. ત્યારે હાલ ફરીવાર પડેલા મેઘ કહેરે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પાછતરા વરસાદે ખેડૂતોને આપઘાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી કરાવી દીધી છે. વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા જગતનો તાત ફરી એકવાર કુદરત સામે લાચાર બન્યો અને હવે સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી મીટ માંડીને બેઠો છે. જો સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાની નોબત આવશે અથવા ખેડૂતોને જમીનો વેચી શહેરો તરફ હિજરત કરવાનો વારો આવે તેવી શક્યતા છે. જામ ખંભાળિયાના ખેતરોમાં પાણી જામ, પાક તબાહ. વરસાદની છેલ્લી ઇનિંગના કારણે ખેડૂતોની દશા બેઠી છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. દ્વારકાના જામ ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. ભાડથર ગામે સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા પાકનો સત્યાનાશ થઈ ગયો છે. કપાસ, મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ છે. ખેતરોમાં એટલું પાણી ભરાયું છે કે ખેડૂતો પોતાના ખેતરમાં પણ પ્રવેશી શકતા નથી, એટલે ખેતરોમાં ઊભો પાક સુકાઈ જવાની ભીતિ છે. જામ ખંભાળિયા જેવી જ હાલત છે મહેસાણાની. મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની. ભારે પવન સાથે વરસેલા વરસાદથી બાજરી કપાસના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. પાકમાં નુકસાની જતા ખેડૂતો દ્વારા તંત્ર પાસે સહાયની માંગ કરવામાં આવી. વરસાદને કારણે ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો, ત્યારે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે. ભાવનગર પંથકમાં મેઘાએ ભૂક્કા બોલાવતા ખેતરો પાણી પાણી થઈ ગયા છે. ભાવનગરમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાલ પંથકના અનેક ગામોના ખેતરોમાં ઘૂસ્યા છે પાણી. ભાલના પાળિયાદ, ઘાઘડી, રાજપરા, દેવળિયા વિસ્તારના વાડી વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા પાક ડૂબી ગયો. ખેતરોમાં જાર, કપાસ જેવા પાકોમાં નુકસાન થયું. ખેડૂતોએ પાક નુકસાની અંગે માગ્યું વળતર. આ બાજુ ભાલ પંથકમાં ઘેલો નદીમાં આવ્યું ઘોડાપુર, જેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થયા. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘેલો નદીમાં પૂર જોવા મળ્યું. ઘેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણપર પાસેથી દેવળિયા, પાળિયાદ, રાજપરા ગામ તરફનો જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો. ભાવનગરમાં ભારે વરસાદ જિલ્લાના 9 મુખ્ય જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ. શેત્રુંજી ડેમમાં 8170 ક્યુસેક પાણીની આવક થઈ. શેત્રુંજી ડેમની સપાટી 32 ફૂટ 9 ઇંચ પર પહોંચી. ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીર આવી રહ્યા છે. જિલ્લામાં સતત 4થા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. જિલ્લાના મહુવા, ઉમરાળા, વલભીપુર, પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારે શહેરીજનોને પાણીની સમસ્યાથી મુક્તિ મળી. પંચમહાલના મહુલિયા ગામે નથી પહોંચ્યો વિકાસ, નદીમાં જીવના જોખમે ભણવા જતા વિદ્યાર્થીઓ. આ છે વિકસિત ગુજરાતની અસલી તસવીર. આ છે ગામ ગામ રોડના દાવાઓની વાસ્તવિકતા. આ જ શરમનાક દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે કે છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યાની વાતો માત્ર હવા હવાઈ છે.
21મી સદીમાં 180 કિલોમીટરની સ્પીડે પુરપાટ વાહનને દોડે તેવા રોડ બની રહ્યા છે, ત્યારે પંચમહાલના મહુલિયા ગામમાં તો સામાન્ય ગતિએ વાહન ચાલે તેવા રોડ પણ નથી. ભારે વરસાદ બાદ કોઝવે તૂટી જતા હજુ સુધી રિપેર નથી કરાતા, જેના કારણે વિદ્યાર્થીઓને જીવના જોખમે આ રીતે સ્કૂલે જવાની ફરજ પડી. ગોધરા તાલુકાના મહુલિયા ગામમાં મેશરી નદી પર બનાવાયેલો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો, જેને લઈને શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. કોઝવે પાણીમાં ગરકાવ થતા મહુલિયા પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોને કોઝવે પસાર કરવા જહેમત ઉઠાવી પડી. વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ગામના લોકોનું કહેવું છે કે દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. શાળાએ જવા માટે 5-6 કિલોમીટર ફરવું પડે છે, જેથી ઘણી વખત વાલીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બાળકોને લેવા મૂકવા જવું પડે છે. તો કેટલીક વાર વિદ્યાર્થીઓ પાણીના કારણે શાળાએ જવાનું ટાળે છે, જેથી શિક્ષણ કાર્ય બગડે છે. શાળામાં બાળકોની હાજરી પર મોટી અસર પડે છે. મહુલિયા પ્રાથમિક શાળામાં આજુબાજુના 4-5 ગામમાં પણ બાળકો આવે છે, પણ પાણીને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ગામ લોકોની માંગ છે કે કોઝવે પર ઘણા ખાડા પડી ગયા છે, જેનું સમારકામ કરવામાં આવે, કોઝવે થોડું ઊંચો બનાવી દેવામાં આવે જેથી આ સમસ્યાનો ઉકેલ આવે. ત્યારે તંત્ર ગામ લોકોની માંગ ક્યારે સ્વીકારે છે તે જોવું રહ્યું. ભરૂચ પાસે એક્સપ્રેસ વે પર બસ ભડકે પડી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીકથી પસાર થઈ રહેલ ખાનગી લક્ઝરી બસમાં વહેલી સવારે આગ ફાટી નીકળી. પુરપાટ જતી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. જોધપુરથી પુણે જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં અચાનક જ આગ ફાટી નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. બસમાં સવાર તમામ 35 મુસાફરો તુરંત નીચે ઉતરી ગયા. શોર્ટ સર્કિટના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આ તરફ સમય સૂચકતા વાપરી તમામ મુસાફરો બસની નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો. અમદાવાદ સિવિલની બહાર ચા પીવા મુદ્દે થઈ મારામારી. આ મારામારી ધમાલના દ્રશ્યો છે અમદાવાદના. અમદાવાદમાં ઠગબાજુએ પોલીસની ઓળખ આપી એક પરિવારની ધોલાઈ કરી નાખી. પોલીસની ઓળખ આપી એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો. અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલ ગેટ નંબર 7 ઉપર આવેલા આશાપુરા પાર્લર પાસે ધમાલ થઈ. આશાપુરા પાર્લરમાં કામ કરતા વેપારી અને તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો. પોલીસ હોવાની ઓળખ આપી 5-6 શખ્સો લાકડી દંડા અને પાઇપ વડે માર મારતા જોવા મળ્યા. વૃદ્ધ અને મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પ્રાથમિક રીતે ચા પીવા બાબતે માથાકૂટ થઈ હોવાની આશંકા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો ટેબલ લઈને તૂટી પડ્યા છે, તો કેટલાક લોકો ઢીકા પાઠુનો માર મારી રહ્યા છે. સીસીટીવીના આધારે શાહીબાગ પોલીસે વધુ તપાસ શરૂ કરી. ગાંધીનગરમાં મહિલા પોલીસના પતિની જ ધોલાઈ સોસાયટીના પ્રશ્નોને લઈને ધોઈ નાખ્યો. ગુજરાતમાં પોલીસ પરિવાર જ સુરક્ષિત નથી, તેની આ બોલતી તસવીર છે. મારામારી અને ધોલાઈના દ્રશ્યો છે ગાંધીનગરના. અહીં કેટલાક લોકોએ પહેલા મહિલા પીઆઈના પતિને જ ધોલાઈ કરી નાખી. ગાંધીનગરમાં શ્રીરંગ હાઈટેક સોસાયટીમાં મહિલા પીઆઈના પતિને માર માર્યો. મહિલા પીઆઈના પતિ મયુરસિંહ વાઘેલાને માર મારવામાં આવ્યો. સોસાયટીના પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સોસાયટીમાં રહેતા એક જ ગ્રુપના માણસોએ માર માર્યા હોવાનો આક્ષેપ કરાયો. સોસાયટીમાં સમયસર આવવા જવા મામલે માથાકૂટ થઈ. સોસાયટીના આગેવાને શનિવારે સમાધાન કરવાના બહાને બોલાવ્યાનો આક્ષેપ કરાયો. પીઆઈના પતિને સારવાર અર્થે ખસેડાયા છે. બીજી તરફ પીઆઈના પતિની ફરિયાદ પોલીસ દાખલ ન કરતી હોવાનો આક્ષેપ પોલીસ પર કરાયો છે. રીલ્સના ચક્કરમાં પિતાએ બાળકનો જીવ નાખ્યો જોખમમાં, બાળકને ટેમ્પો ચલાવવા આપી દીધો. રીલ્સના રાજાઓ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે, ત્યારે નવસારીમાં વાહન ચાલકે લોકોના જીવને જોખમમાં મૂક્યા. રીલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં ટેમ્પો ચાલકે બાળકના હાથમાં સ્ટીયરિંગ વ્હીલ થમાવી દીધું. નવસારીથી સુરત જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર બની ઘટના. ચાલુ વાહનમાં ચાલકે બાળકને ખોળામાં બેસાડી સ્ટીયરિંગ પકડી દીધું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાઈવે પર પુરપાટ વાહનો જઈ રહ્યા હતા. ફેમસ થવા ડ્રાઈવરે બાળકને સ્ટીયરિંગ આપી દીધું. બાળક પુરપાટ ટેમ્પો હંકારી રહ્યો છે. વાયરલ વિડીયોના આધારે ટ્રાફિક પોલીસે ચાલકને બોલાવી પૂછપરછ હાથ ધરી. વિડીયોની ખરાઈ કર્યા બાદ ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરાશે. ગંધાતા પાણીમાં ધોવાતું શાકભાજી ક્યાંક તમારા ઘરે તો નથી આવી રહ્યું ને? વલસાડમાં ખુલ્લેઆમ વેચાતું મોત. રસ્તામાં વચ્ચોવચ શાકભાજી વેપારીની કરતૂત જોઈને લોકો ચોંકી ઉઠ્યા. ઇન્ટરનેટ પર ખાણીપીણી સાથે ચેડા થતા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે આપણે કોઈ પણ બહારની ખાવા પીવાની વસ્તુ ખાતા પહેલા 100 વાર વિચાર કરીએ. થોડા દિવસ પહેલા ખોરાકમાં થૂક અને જ્યુસમાં પેશાબ બાદ હવે નહેરના ગંદા પાણીમાં ધોયેલી શાકભાજી વેચવાનો એક પુરાવો સમાન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે પાણીની ગંદકી જોઈને ઉબકા આવે, જે ગંદા પાણીને ઢોર પણ ના પીવે, માથું ફાડી નાખે તેવી દુર્ગંધના કારણે જેની નજીક 2 મિનિટ ઊભા ન રહી શકાય એવા અનહાઈજેનિક ગંધાતા પાણીમાં ધોવાયેલું શાકભાજી આખું વલસાડ રોજ આરોગે છે. વલસાડના ચણવાઈ નજીકથી પસાર થતી નહેરના ગંદા પાણીમાં કેટલાક લોકો શાકભાજી ધોઈ રહ્યા હોય તેવો વિડીયો આમાં જોવા મળ્યો છે.
ચણવાઈ ગામના જેવાડાથી પસાર થતી નહેરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે. તેમ છતાં આવા ગંદા ગંધાતા પાણીમાં વચ્ચે બેસી ટેમ્પામાં ભરી અને શાકભાજી લાવી તેમાં ધોવાઈ રહી હતી. વિડીયો વાયરલ થતા હવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ગટરના પાણીમાં શાકભાજી ધોઈ રહેલા લોકોને સ્થાનિકોએ પૂછતા તેઓએ શરૂઆતમાં લગ્નમાં શાકભાજી લઈ રહ્યા હોવાનું બહાનું બતાવ્યું. જોકે ત્યારબાદ તેઓએ હાટવાડામાં વેચવા માટે આ શાકભાજી લઈ જઈ રહ્યા હોવાનું સ્વીકાર્યું. ત્યારે શાકભાજી વેચતા વેપારીઓ ખુલ્લેઆમ ઝેર વેચી રહ્યા છે, મોતનો વિપ્લવ કરી રહ્યા છે, ત્યારે આવા લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ભાદરવામાં ભીંડાના ભાવ 2 રૂપિયા કિલો થઈ જતા ખેડૂતોએ 14 આંસુ એ રડવાનો વારો આવ્યો. અમદાવાદમાં લીલા ભીંડાએ ભાદરવામાં જ ખેડૂતોને 14 આંસુએ રડાવ્યા. 20-30 રૂપિયા કિલો ભીંડાને હવે 2 રૂપિયા કિલો વેચવાનો વારો આવ્યો છે. અમદાવાદના જમાલપુર એપીએમસીમાં લીલા ભીંડાની વધુ આવક ન માત્ર વેપારીઓ પરંતુ ખેડૂતોને પણ રડવા મજબૂર કરી ચૂકી છે. તમામ શાકભાજી 60 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, પરંતુ ભીંડાની બમણી આવકને કારણે ખેડૂતોના ભીંડા 2 રૂપિયા કિલો ખરીદવા કોઈ તૈયાર નથી થઈ રહ્યું. 1 વીઘા જમીનમાં 50,000 રોકાણ કરી ભીંડાની ખેતી કરનાર ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. ન તો નફો મળી રહ્યો છે કે ન મૂડી નીકળી રહી છે. અંતે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. શાકભાજી વિક્રેતાઓની હાલત પણ ખરાબ છે. એપીએમસી માર્કેટમાં ભીંડો વેચાયા વગર પડ્યો હોય તેવું છેલ્લા 3-4 દિવસથી બની રહ્યું છે. 1 વીઘા જમીનમાં 50,000 રોકાણ કરીને ખેડૂતને આશા હતી કે ભીંડાને કારણે તેમનું ઘર ચાલશે, પરંતુ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને ભીંડાની ખેતી ભારે પડી ગઈ. ખેડૂતોને આશા છે કે દર વખતની જેમ સરકાર હવે ખેડૂતોની વારે આવશે. ગુગમ્બામાં લોકોની ઊંઘ હરામ કરનાર વાંદરો પાંજરે પુરાયો. પાંજરામાં પણ કર્યા ધમપછાડા. પાંજરામાં પુરાઈ જતા વાંદરાભાઈ આ રીતે ડઘાઈ ગયા. પંચમહાલના પરોલીમાં વાંદરાએ એવો આતંક મચાવ્યો કે ન પૂછો વાત. છેલ્લા 15-1 દિવસથી વાંદરાએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી નાખી હતી. બાળકોને મહિલાઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આથી વન વિભાગની ટીમ વાંદરાને પકડવા પહોંચી. પાંજરું મૂક્યું, જેમાં ખેડા મુકતા જ વાંદરાભાઈ લલચાયા અને પાંજરામાં ચડી ગયા. ત્યાં જ પાંજરાનો દરવાજો બંધ કરી દેવાયો. બસ પછી તો વાંદરાભાઈ બહાર જવાનો રસ્તો શોધવા માટે પાંજરામાં જ ગોળ ગોળ ભૂંદડી ફરવા લાગ્યા. જેવો વાંદરો પૂરા આવ્યો એટલે આસપાસના સ્થાનિકો જાણે કે કોઈ મોટા યુદ્ધમાં જીત મળી હોય એમ ઉજવણી કરવા લાગ્યા. સૌને હંશકારો થયો. વન વિભાગે વાંદરાને પકડ્યા બાદ જંગલમાં મુક્ત કરી દીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડોદરામાં કોંગ્રેસની મળી બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ. બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો. ત્યારે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં વડોદરાના વરણા સ્થિત ત્રિમંદિર ખાતે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ, જેમાં સંગઠનલક્ષી તેમજ સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી. આ સમસ્યાઓ અંગે વિધાનસભા સહિત વિવિધ સ્તરે તેના નિવારણ માટેના કાર્યક્રમોની ચર્ચા પણ કરવામાં આવી. આ બેઠક બાદ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જિલ્લાની સમસ્યાઓથી પ્રજાજનોને હાલાકી પડી રહી હોય તે અંગે આંદોલન કરવાની ચર્ચા કરી. તો શહેરનું સંગઠન મજબૂત કરવા તેમજ આગામી સ્થાનિક ચૂંટણીઓને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ. મુકુલ વાસનિકે દાવો કર્યો કે ગુજરાતના લોકોના દિલમાં ફરી કોંગ્રેસ સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.